સિહોર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના ડિજિટલ પ્રોજેક્ટ અંતર્ગત ई-एफआईआરના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાઈ ગઈ. સોશિયલ મીડિયાના ભાઈઓ મિલનભાઈ કુવાડિયા તેમજ પવારભાઈ વગેરે અહીંયા ઉપસ્થિત છે. તેમનું બધાનું ઓનલાઈન એપ્લિકેશન કરી શકીએ, એફઆઈઆર નોંધાવી શકીએ એના વિશેનું માર્ગદર્શન, એના માટેની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે અને એ જાગૃતિ ઘર ઘર સુધી પહોંચાડવાનું એક માધ્યમ તમે છો. એટલા માટે આ જાગૃતિનો કાર્યક્રમ આપણે અહીંયા શરૂ કરી. જઈ પણ ન શકો એવા સંજોગોમાં તમારે શું કરવું, તો હવે ડિજિટલ ઇન્ડિયાના એક માધ્યમ રૂપે આપણે ઓનલાઈન એફઆઈઆર પણ દર્જ કરી શકીએ છીએ. પોલીસ સ્ટેશન જવાની પણ હવે જરૂર નથી, પોલીસ તમારી સુધી પહોંચી જશે ઓનલાઈન માધ્યમથી. તો એના વિશે જે માહિતી છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઝડપી, પારદર્શી અને મજાની વાત એ પણ છે કે ई-एफआईआर ની પ્રક્રિયા એક ઈમેલ એકાઉન્ટ બનાવવા જેટલી સરળ છે. ક્રમ ફક્ત એટલું છે કે Google Play Store અથવા તો એપ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરો અથવા તો સિટીઝન પોર્ટલ પર જાઓ, રજીસ્ટર કરો, ઓનલાઈન ફોર્મ ભરો. ગુજરાત પોલીસ 48 કલાકની અંદર ફરિયાદનો સંપર્ક કરશે, આપેલ માહિતીની ખરાઈ કરશે. આજે અમે તમને ઓનલાઈનમાં જે આપણે તકલીફો પડે છે કોઈને ફરિયાદો કરવા જવા માટેની, એના માટેનો કોન્સેપ્ટ લઈ અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ના આવવું પડે અને તમે ઘરેથી ફરિયાદ કરી શકો તેના માટે જે આ એક ई-एफआईआर સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે એ અમે એક બાળકોના અને તમારા માધ્યમથી લોકો સુધી, તમારા વાલીઓ સુધી પહોંચે એટલા મોબાઈલ મારું એવું માનવું છે 70% નહીં વાપરતા હોય, કદાચ હું ખોટો છું, 70% વાપરતા હશે. વાંધો નહીં, મોબાઈલના બે યુઝ છે, એક સારા માટે અને એક ખરાબ માટે. હું જ્યારે 2010માં પીએસઆઈની પરીક્ષા પાસ કરી ત્યારે નોકિયા કંપનીના મોબાઈલ વધારે ચાલતા હતા, તમે લગભગ જોયા નહીં હોય. મારી પાસે એક 6610 એક હતું જેવું અત્યારે Google, Instagram, Facebook, Snapchat કે WhatsApp કે કોઈ પણ સોશિયલ, Twitter ઘણી બધી જેવી એપ્લિકેશનો ખુલી છે. અમુક તો નામ મને આવડતા પણ નથી. એટલે એક તમને વિનંતી છે, એક સલાહ છે કે આવા કોઈ અનનોન વ્યક્તિ તમને પોસ્ટલાઈ પૂછાઈને કોઈ પણ રિક્વેસ્ટ મોકલે તો ક્યારેય એક્સેપ્ટ કરવી નહીં. ઈ પોલીસ તમને બોલાવશે અથવા તમારા ઘરે આવશે, ક્યારેય તમને ઓટીપી કે લિંક મોકલીને એને ટચ કરવાનું કહેશે નહીં. એટલે એ ખાસ ધ્યાન રાખજો. પછી તમે કહેશો સાહેબ મને તો એમ ફોન આવ્યો કે તમારું મોટરસાયકલ ચોરાયું, તમે આ ઓટીપી આપો એટલે તમારું મોટરસાયકલ આ જગ્યાએથી મળ્યું છે, અમારે એને ડેટા એન્ટ્રી કરવાની છે એટલે તમારું ડેટા એન્ટ્રી કરી પછી ક્યારેય ઓટીપી માંગશે નહીં. જો તમે યુઝર નેમ પાસવર્ડ ભૂલી જશો તો ફરીવાર એ સિસ્ટમ તમારે વાપરવી પડશે. એટલે ઓટીપી ઇવન નહીં ઈ-એફઆઈઆર માં બેંકમાં પણ ક્યારેય તમારે ઓટીપી આપવો નહીં. તમે બીજો વિડીયો જોયો સ્કેમ વાળો, એમાં તમને એ અમારો ઈ-એફઆઈઆર નો પાર્ટ નતો, તેમ છતાં તમને બતાવ્યો કે ભાઈ તમે જુઓ કઈ કઈ રીતે સ્કેમ થઈ શકતા હોય છે. અને તમે વિચારતા હશો, મેં પહેલા જ કીધું એમ કે ભાઈ અમે મોબાઈલ વાપરતા નથી, સ્કૂટી વાપરતા નથી, તો અમને કેમ? હવે તમે જ વિચારો કે અમે જાહેર જગ્યા પર આ રીતે માઇક રાખીએ અને ટીવી ઉપર મૂકીએ કહીએ ભાઈ બધા જુઓ, તો તમે વિચારો છો કે કોઈ પણ વ્યક્તિ પાસે અત્યારે કે ભાઈ હું મારા નામથી કોઈ મિલનભાઈને મોકલે કે 10,000 રૂપિયા જરૂર છે એટલે મિલનભાઈને સ્વાભાવિક રીતે એમ થાય કે સાહેબ તો 40-50,000 પગારના છે અને 10,000 રૂપિયાની માંગણી કરી છે તો મારે આપી દેવા જોઈએ, સાહેબ પછી મને પાછા આપી દેશે. એવા વિશ્વાસે એ લોકો મિલનભાઈ પેલા જે એકાઉન્ટ આપ્યો એમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. પણ જ્યારે અમે બંને રૂબરૂ મળીએ ત્યારે મિલનભાઈ કે સાહેબ પેલા 10,000 મળી ગયા હતા, ત્યારે હું એમને કહું ભાઈ મેં તો માંગ્યા નથી, એટલે મારા નામે કોઈ ખોટું એકાઉન્ટ બનાવી અને એમની પાસે 10,000 રૂપિયાની માંગણી થઈ અને એને સાયબર ફ્રોડ કહેવાય. ગોહિલ સાહેબને ફાળે જાય છે કે એમની ટીમે ખૂબ ઝડપથી મદદ કરી. એટલે આજના આ અવેરનેસના કાર્યક્રમમાં હું શિહોર પોલીસ કચેરીના વડા એવા પીઆઈ સાહેબ, હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ તેમજ કોન્સ્ટેબલ ડી કે ચૌહાણ સાહેબ સાથે આવેલ મીડિયા કર્મચારી મિલનભાઈ, હરેશભાઈ સાથે કેશુભાઈ તેમજ મુકેશભાઈ, અત્રે આ સમયે હું એમની ખૂબ ખૂબ આભારી છું. શાળા વતી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે આપણા માટે આ કામગીરી કરી. ગુજરાત રાજ્યના મહત્વના અને અતિ મહત્વનો પ્રોજેક્ટ એવો ઈ-એફઆઈઆર પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત તમામ પોલીસ વિભાગ પોલીસ સ્ટેશનને એની જાગૃતિ માટેના અલગ અલગ પ્રોગ્રામો કરવા મહેરબાન આઈજીપી સાહેબશ્રી તથા ભાવનગર પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ સાહેબશ્રી તથા ડીવાયએસપી સાહેબશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી હોય તે મુજબ આજરોજ ભાવનગર તાલુકા જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆરનો જે મહેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઈ-એફઆઈઆરનું પ્રદર્શન રાખવામાં આવેલું હતું અને સાયબર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને તમામને ઈ-એફઆઈઆર કઈ રીતે કરવી, ઈ-એફઆઈઆરમાં કઈ રીતે તમારે સિટીઝન પોર્ટલ ડાઉનલોડ કરવી અને સિટીઝન ફર્સ્ટ એપ કઈ રીતે ડાઉનલોડ કરી યુઝર નેમ પાસવર્ડ બનાવીને કઈ રીતે ફરિયાદ કરી એની તમામ માહિતી આજરોજ સિહોર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ હતી. જય હિન્દ.